નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર, આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. AIMIM અને BTPના ગઠબંધન બાદ અસાઉદ્દીન ઓવૈસીની ગુજરાતની પ્રથમ જાહેર સભા ભરૂચ ખાતે યોજાઈ. ભાજપ અને કોંગ્રેસને મામા ભાણે જ ગણાવ્યા. આ મોદી અને શાહનું નહીં પરંતુ ગાંધીનું ગુજરાત છે, જણાવ્યું અસાઉદ્દીન ઓવૈસીએ. AIMIM અને BTPના ગઠબંધનની ભરૂચની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર શું પડશે અસર? નિહાળો ભરૂચ ટુ ધ પોઈન્ટ, ચૂંટણીની દશા અને દિશા. નગર સેવકોથી જનતા કેટલી નારાજ? ચેનલ નર્મદા આયોજિત વોર્ડ યાત્રામાં નિહાળો આજે ભરૂચના વોર્ડ નંબર 7ના મતદારો સાથે સંવાદ. AIMIM અને BTPના ગઠબંધન બાદ અસાઉદ્દીન ઓવૈસીની ગુજરાતની પ્રથમ જાહેર સભા ભરૂચ ખાતે યોજાઈ હતી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં AIMIM અને BTPએ હાથ મિલાવ્યો છે અને ગઠબંધન કરી ચૂંટણી મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું છે, ત્યારે આજ રોજ AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસાઉદ્દીન ઓવૈસી ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા. તેઓએ મનુબર ચોકડી ખાતે જંગી જનસભાને સંબોધી હતી. તેઓ સાથે BTPના ધારાસભ્ય છોટુ વસાવા પણ મંચ ઉપર રહ્યા હતા. BTPના છોટુ વસાવાએ ફિલ્મી ગીતોના બોલ થકી જણાવ્યું હતું કે વાદા તેરા વાદા, મોદી જૂઠા તેરા વાદા કહી કેન્દ્ર સરકાર પર વ્યંગ કર્યો હતો. વાદા તેરા વાદા, જૂઠા તેરા વાદા મોદી, ઘોડે પે ગદા, ગદે પે ઘોડા, એસી સરકારો હમકો નહીં ચાહીએ ઇસ દેશ મે, માનવતાવાદી સરકાર ચાહીએ. તો AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સભાના મુખ્ય વક્તા અસાઉદ્દીન ઓવૈસીએ પોતાના 1 કલાક અને 18 મિનિટના ભાષણમાં જણાવ્યું હતું કે આજે અમે વિકલ્પ લઈને આવ્યા છે. તેઓએ કોંગ્રેસ અને ભાજપાને મામા ભાણે જ ગણાવ્યા હતા અને આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ નાગરિકોને મજબૂતીથી સાથ આપવા અપીલ કરી હતી. ભારત કે કિસાનો ને નરેન્દ્ર મોદી કી નીંદ કો હરામ કરકે રખ દિયા. વો કિસાન નિકલ કર આયે, વો કિસાન નિકલ કર આયે, હજારો કી તાદાદ મે નિકલ કર આયે, નારે લગાયે, દિલ્હી કો અપના ટ્રેક્ટર લેકર આયા. તો ભારતીય જનતા પાર્ટી જિસકે પાસ 300 MP હૈ, આજ વો પરેશાન હૈ, ટાઈ ટાઈ ઉનકી હો રહી હૈ કે કૈસે કિસાનો સે મુકાબલા કિયા જાય. મોહતરમ જનાબ અહમદ પટેલ સાહબ કો ભી ખરાજ અકીદત પેશ કરના ચાહુંગા. યે ઉનકી સરજમી હૈ, યહી સે અહમદ ભાઈ નિકલ કર દિલ્હી ગયે ઓર કોંગ્રેસ કી કોંગ્રેસ પાર્ટી કે ઊંચાઈઓ તક પહોંચે. મે અલ્લાહ સે દુઆ કરતા હું કે અલ્લાહ સુબહાનહુ તઆલા અહમદ પટેલ સાહબ કી મગફરત ફરમાએ, અલ્લાહ ઉનકી ખબર કો નૂર સે ભરે, અલ્લાહ ઉનકે અફરાદ ખાનદાન કો સબરે જમીલ અતા ફરમાએ. જિનકે દિમાગો મે યે બાત બેઠ ચુકી હૈ કે યે ગુજરાત મોદી ઓર અમિત શાહ કા હૈ, યે આપકી ગલત સોચ હૈ, યે આપકી ગલત સોચ હૈ, આપ કે અનપઢ સોચ હૈ, આપ નહીં જાનતે. મેં તો યે સમજતા હું ઓર માનતા હું, યે ગુજરાત ગાંધી કા ગુજરાત હૈ. મેં હમારે બુઝુર્ગોં સે અપીલ કરુંગા જો મેરી ગુફ્તગુ કો બહોત જ્યાદા પસંદ નહીં કરતે, મગર મેં હમારે બુઝુર્ગોં સે હાથ જોડ કર અપીલ કર રહા હું કે આપ ભી ઇન બચ્ચોં કા મુસ્તકબિલ અપની જવાની જૈસા તુમને ગુઝારી ગુઝારને દોગે. હમારે બુઝુર્ગોં સે અપીલ કર રહા હું કે ઇન બચ્ચોં કે લિયે, આને વાલી નસલોં કે લિયે, યે આને વાલા કલ ઉનકા હોગા, ઉનકે અચ્છા અચ્છા બનાને કે લિયે, ઉનકે હુકૂક કો હાસિલ કરને કે લિયે, ભારત કી જમહૂરિયત કો ઓર ભારત કે સંવિધાન પર ઓર અટૂટ ભરોસા પૈદા કરને કે લિયે મેં આપ સે અપીલ કર રહા હું કે છોટુ ભાઈ વસાવા કી BTP પાર્ટી કા સાથ દીજીએ. સભામાં દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા, AIMIMના સાંસદ ઇમ્તિયાઝ જલીલ, પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણ, મહારાષ્ટ્ર AIMના આગેવાન વકીલ અનમોલ કામલે સહિત મોટી સંખ્યામાં BTPના સમર્થકો તથા લઘુમતી કોમના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના મહેમાન બનેલ AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસાઉદ્દીન ઓવૈસી ગત રાત્રે ધારાસભ્ય છોટુ વસાવાના ઘરે પહોંચ્યા હતા. ગુજરાતમાં જાહેર સભા સાથે ચૂંટણીનું બ્યુગલ ફૂંકવા આવેલ અસાઉદ્દીન ઓવૈસી ગત રોજ રાત્રે છોટુ વસાવાના માલજીપુરા સ્થિત ઘરે ગયા હતા, જ્યાં તેઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અસાઉદ્દીન ઓવૈસીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી BTP સાથેનું ગઠબંધન શરૂ કરવાનો કોલ આપ્યો હતો.
नहीं, मैं सबसे पहले इस मौके पर बीटीपी पार्टी के जो अध्यक्ष हैं छोटू भाई वसावा साहब का शुक्रिया अदा करता हूं कि उन्होंने हमको ये बताया कि गुजरात में बल्कि देश में हर जगह पर वंचित समाज और ट्राइबल समाज ख़ास तौर से उसमें हम सबको मिलकर काम करने की ज़रूरत है, उनके उनको इनका एक्सप्लॉयटेशन बचाने के लिए, उनकी हिम्मतों को बुलंद रखने के लिए, उनका हक़ दिलाने के लिए और ये इंसाफ की लड़ाई में तो हम यहाँ पर आए हैं और बीटीपी पार्टी के साथ हमारा अलायंस है और हम लोग मिलकर ये इस इलेक्शन में लड़ेंगे और ये सिर्फ इस इलेक्शन के तक नहीं है बल्कि ये सफ़र लंबा रहेगा, ये बहुत आगे जाएगा। गुजरात में जब असम्बली के चुनाव होंगे, पार्लियामेंट के चुनाव होंगे, राजस्थान में, मध्य प्रदेश में, हम लोग सब जगह मिलकर जाकर अपनी लड़ाई लड़ेंगे। आगामी स्थानिक स्वराज्य चूंटणी संदर्भे निहाळो चैनल नर्मदा की विशेष रजूआत भरूच टू द पॉइंट चूंटणी की दशा अने दिशा। नमस्कार, चैनल नर्मदा आयोजित चूंटनी लक्षी कार्यक्रम भरूच टू द पॉइंट चूंटनी दशा अने दिशा कार्यक्रम में आपनु स्वागत छे। भारत एवो देश छे जहाँ दर वर्षे चूंटनी आवती रहती होय, कारण के दरेक कोई राज्य में होय, कोई स्थानिक स्वराज्य की चूंटनी होय, आम दर वर्षे चूंटनी तो आती ज रहती होय, परंतु आ वक्त की चूंटनी खास छे, कारण के आ वक्त की चूंटनी आवी छे कोरोना काल में अने तेना कारणे ज केटलाक उमेदवारोनी दशा बगड़ी छे। उमेदवारोनी दशा एटला माटे बगड़े कारण के टिकिट मेळवता पहेला आकાઓને નમન, ગોડફાધરોની આગળ પાછળ ફરવું, આ દ્રશ્યો બધા જોવા મળતા હોય અને ટિકિટ મળી જાય ત્યાર પછી મતદારોને રિઝવવા માટેના દ્રશ્યો જોવા મળે, એટલે દર વખતની આ ઉમેદવારોની દશા હોય છે, ચૂંટણીની દશા હોય છે, ત્યારે મતદારો દિશા ચિંતતા હોય છે તેમના નગરના વિકાસની। નેતાઓને ચૂંટી લાવી અને તેઓનો નગરનો વિકાસ કેવી રીતે થશે તેના માટે તેઓ દિશા ચિંતતા હોય છે, તેથી જ ચેનલ નર્મદા દ્વારા આ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો છે ચૂંટણીની દશા અને દિશા। આજે આપણે વાત કરીશું AIMIM અને BTPના ગઠબંધન અંગે। AIMIM અને BTPના ગઠબંધનથી ભરૂચ જિલ્લામાં કેવો ફરક પડશે, કેટલો ફરક પડશે તેના માટે આજે ચર્ચા કરીશું। AIMIMના અસદુદ્દીન ઓવેસી આજે ભરૂચની અંદર સભા સંબોધિત કરવા માટે આવ્યા હતા, તેઓની સાથે છોટું વસાવા હતા। ભારતીય ટ્રાઇબલ પાર્ટી કે જે ભરૂચ જિલ્લા પંચાયત છે, ભરૂચ જિલ્લા પંચાયતની અંદર તેના ટેકા વગર કોઈપણ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બંનેમાંથી કોઈપણ સત્તા હાંસલ નથી કરી શકતું, પરંતુ આ વખતે ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ હાથ મિલાવ્યો છે AIMIM સાથે। AIMIM પણ પોતાના ઉમેદવારો આ વખતે ચૂંટણીમાં ઊભા રાખશે, ત્યારે ભરૂચ જિલ્લાની અંદર જે મતોનું ધ્રુવીકરણ છે તે કઈ પ્રકારે થશે તેના પર ચર્ચા કરીશું। સૌ પ્રથમ નજર કરીએ આપણે કે ભરૂચ જિલ્લામાં જે મતદારો છે તે કેટલા છે। ભરૂચ જિલ્લામાં હિન્દુ મતદારો જે છે તેમાં 76.61% મતદારો હિન્દુ છે, જેમાંથી આદિવાસી મતદારો જ 31% છે। બીજી તરફ મુસ્લિમ મતદારો 22.15% છે, ખ્રિસ્તી મતદારો 0.61% છે, શીખ 0.11% છે, બુદ્ધિસ્ટ 0.03% છે, જૈન 0.31% છે, જ્યારે અન્ય મતદારો જે કહી શકાય તે 0.02% છે। આમ મતદારોની સંખ્યા જો જોઈએ તો હિન્દુ મતદારોની અંદર આદિવાસી મતદારોનું ખૂબ મોટું પ્રમાણ છે અને આદિવાસી મતદારો મુખ્યત્વે ભારતીય ટ્રાઇબલ પાર્ટી તરફ એમનો જોમ હોય છે, છોટું વસાવા તરફ તેમની પહેલી પસંદ હોય છે, કારણ કે છોટું વસાવાને આદિવાસીઓના મસીહા ગણવામાં આવે છે। હિન્દુ મતોમાં ભાજપ અને કોંગ્રેસ બંનેમાં આ મતો વહેંચાયેલા હોય છે, જ્યારે બીજી તરફ મુસ્લિમ મતદારોનું તરફ જો નજર કરીએ તો મુસ્લિમ મતદારોની અંદર દર વખતે 20-25% મતો જે છે એ ભારતીય જનતા પાર્ટીને મળતા હોય છે અને 60-65% મતો કોંગ્રેસ તરફ જતા હોય છે। જો AIMIMના પોતાના ઉમેદવારો અહીં ઊભા રાખશે તો સ્વાભાવિક છે કે મુસ્લિમ મતદારોમાં તેનું ધ્રુવીકરણ થશે અને તે મતો વહેંચાશે। AIMIMને મુસ્લિમ મતો મળે તો એ મતો કોંગ્રેસના મતો તૂટી શકે તેવું હાલ માની શકાય તેમ છે। ભારતીય ટ્રાઇબલ પાર્ટી પાસે હાલ ભરૂચ જિલ્લા પંચાયતની અંદર કુલ 9 બેઠકો છે, ત્યારે તેનું પણ જોમ હશે કે આ વખતે ભારતીય ટ્રાઇબલ પાર્ટી પોતાની બેઠકો વધારે। તે ઉપરાંત AIMIM જો ભરૂચ જિલ્લાની અંદરથી 1-2 બેઠક પણ લાવી શકે તો સ્પષ્ટ બહુમતી મેળવવા માટે ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ બહુ મોટી મહેનત કરવી નહીં પડે, પરંતુ હાલમાં AIMIM કેટલા ઉમેદવારો ઊભા રાખે છે,
क्या क्या उभा रखे छे जे जाणवा मळ्यु छे तेम खास करीने जो एआईएमआईएम भरूच जंबूसर वागरा आमोद માસોટ આવા મુસ્લિમ વિસ્તારો જે છે મુસ્લિમ વિસ્તારોમાં પોતાના ઉમેદવારો ઊભા રાખી શકે છે પરંતુ જો ઉમેદવારો ઊભા રાખશે તો તેનો કંઈક ને કંઈક અંશે સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે તેવું તજજ્ઞો માની રહ્યા છે અને ખોટ કોંગ્રેસને પડી શકે છે ત્યારે આગામી જે સમયની અંદર ઉમેદવારો ઊભા રાખશે ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે પરંતુ આજની જે અસદુદ્દીન ઓવેસીની જે સભા હતી જેમાં જે મેદની એકત્રિત થઈ હતી તે જોતાં લાગતું હતું કે ભારતીય ટ્રાઇબલ પાર્ટી આ વખતે ખૂબ મોટા પ્રમાણની અંદર જોર લગાડી રહી છે તેમની સાથે અસદુદ્દીન ઓવેસીને પ્રથમ વખત ગુજરાતની અંદર લોન્ચ કરવા જઈ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના મુસ્લિમો જે છે તેના ઉપર કેટલો વિશ્વાસ રાખે છે તે જોવું રહ્યું આવા જ કેટલાક રસપ્રદ ચર્ચાઓ સાથે ફરીથી મળી રહીશું ત્યાં સુધી જોતા રહો ભરૂચ ટુ ધ પોઈન્ટ ચૂંટણીની દશા અને દિશા ચેનલ નર્મદા દ્વારા આયોજિત વોર્ડ યાત્રામાં નિહાળો આજે ભરૂચના વોર્ડ નંબર 7ના મતદારો સાથેનો સંવાદ મિત્રો આ પગથિયા આપણે લઈ જાય છે ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં આવેલ સુથિયાપીરા વિસ્તારમાં આવેલ ચમત્કારિક હનુમાનજી મંદિરના પરિસરમાં પરંતુ મિત્રો આ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક આ વિસ્તારના નગરસેવકોની ઉદાસીનતાના કારણે એવું લાગી રહ્યું છે કે હનુમાનજી મંદિરના ચમત્કાર આ વિસ્તારમાં અસરકારક સાબિત નથી થઈ રહ્યા મિત્રો આપણે હાલ ઊભા છે ભરૂચ શહેરના વોર્ડ નંબર 7 સુથિયાપુરા વિસ્તારમાં જ્યાં નગરસેવકો છે સુરભીબેન તમાકુવાલા પારુલબેન કાયસ્થ અજયભાઈ રાણા અને બાબુભાઈ વસાવા મિત્રો આ વિસ્તારમાં આશરે 800 જેટલા મત આ વિસ્તારમાંથી ઇલેક્શનમાં પડતા હોય છે અને 200થી વધુ રહીશો અહીંયા રહેતા હોય છે આ વિસ્તારમાં રહીશોને ગત 5 વર્ષમાં સુનગરપાલિકાના નગરસેવકો દ્વારા વાયદા કરવામાં આવ્યા હતા એ વાયદા કેટલા પરિપૂર્ણ થયા છે અને આવનાર 5 વર્ષમાં આ વિસ્તારના રહીશો નગરસેવકો પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છે આવો જાણીએ ચેનલ નર્મદાની નર્મદા એક્સપ્રેસના વોર્ડ યાત્રાના માધ્યમથી બેન શું નામ તમારું અને આ વિસ્તારમાં તમને શું તકલીફ છે આ વિસ્તારની અંદર પાણીની તકલીફ છે ગટર લાઈનની તકલીફ છે બહુ હેરાન હેરાન થઈ ગયા છે કોઈ સત્તા સાંભળતું નથી અને લડાઈ ઝઘડાથી આ કરે છે લડાઈ ઝઘડા કેમ થાય છે હા પાણી વેરાય તે ઢોળાય તે મિત્રો સૌથી પ્રાથમિક ધોરણે આપણને જે તકલીફ લાગી રહી છે એ અહીંયા એ છે કે ગટર લાઈન નથી બા બીજી અહીંયા કોઈ તકલીફ છે પાણીની તકલીફ છે અમને તો પીવાનું પાણી આવે છે પીવાનું પાણી મોટર ચાલુ કરે તો આવે તો નહીં આવે રોડ તો 5 વર્ષ પહેલા બનાવેલો તને બનાવી નથી ગયા હવે ઇલેક્શન આવી રહ્યું છે તો આ વખતે તમે શું અપેક્ષા રાખો છો હવે શું અપેક્ષા રાખું કામ થાય તો કરવાનું નકા કઈ નઈ મિત્રો વેરા રેગ્યુલર ભરવામાં આવે છે તેમ છતાં બી આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે ત્યારે અન્ય રહીશોને પણ આપણે પૂછીશું કે કાકા અહીંયા બીજી તમને કઈ તકલીફો પડે છે અમારે ખાસ તો એક છે ને પાણીની બહુ મોટી સમસ્યા છે બીજું કે એક ગટર લેનની અમારી સમસ્યા છે દુષ્યંત પટેલ સાહેબને મેં વાત કરી છે એમને અમને આશ્વાસન આપ્યું છે કે તમારે કામ થશે પછી અજયભાઈને મેં આશ્વાસન આપ્યું છે એમને ઠગી અમને કામની થોડી ઉપેસા રાખી છે ને કામ કદાચ 99% મારું લોકો કરી નાખશે ધારાસભ્ય સુધી રજૂઆત કરવામાં આવી છે પરંતુ અપેક્ષાઓ છે એ હજુ પરિપૂર્ણ નથી થઈ બેન અન્ય કઈ સમસ્યાઓ છે એ જ ગટર લાઈનની પછી પાણીની પછી આ રોડની એ બધી સમસ્યા છે બેન પાછું ફરીથી ઇલેક્શન આવે છે આ વખતે નગરસેવકો તમારી પાસે આવશે તો તમે વ્યક્તિને જોઈને ઉમેદવારને જોઈને મત આપશો કે પક્ષને જોઈને ઉમેદવારની બેન શું સમસ્યા છે બીજી અમારે આ પાછળનો આ બધા રોડ અહીંયાથી ઘીકોડિયાનો બધા જ રોડ બની ગયા છે અહીંયાથી આપણે કલર સ્કૂલથી અહીંયા એક દુકાન છે ત્યાં સુધી થઈ ગયો ખાલી એક આટલો
કેટલો 15-20 ફૂટ જેટલો રોડ રહેવા દીધો છે. એના માટે અમે વારેવાર રજૂઆત કરવા જઈએ છીએ, છતાં અમારું કોઈ સાંભળવામાં આવતું નથી. હવે એટલો રોડ જે બાકી છે સારો પણ નથી લાગતો, એના લીધે એમની પણ કારકિર્દીને કલંક લાગે છે, એટલે કે દાગ લાગે છે. તો એ લોકોએ સમજી વિચારીને અમે તો રજૂઆત કરી છે, પણ એ લોકો જો ધ્યાન આપે ને જો આ રોડ અમારો પરિપૂર્ણ કરે તો વધારે સારું છે. બાકી આ વખતે ચૂંટણીમાં કદાચ એમને અમારી તરફથી કંઈક 100 જેટલા પાછળના વોટ તો કદાચ જ મળે. મિત્રો, અહીંયા જે વિસ્તારના લોકો છે તે લોકોની એક સૌથી મોટી સમસ્યા છે ગટર લાઈનની, પ્લસ એમના ઘરની બહારનો જે રસ્તો છે 10-15 ફૂટ રસ્તો છે તે કોઈક કારણોસર છોડી દેવામાં આવ્યો છે. શું કારણ આપણને નથી ખબર, ત્યારે આપણે અન્ય લોકોને પણ કંઈક પૂછીશું કોઈ કંઈક કહેવું હોય તો. બેન, હજુ તમારે કઈ સમસ્યા છે બોલો? અમારે તો ખાલી રોડની સમસ્યા છે, એટલે ગાડી અને ગટર લાઈન બાકી છે. અમારે ટેકરા પડી ગયા છે બોલો. વિસ્તારમાં જે પથ્થર બેસાડવામાં આવ્યા છે તે પણ બદલવાની માંગ અહીંયાના રહીશો કરી રહ્યા છે, ત્યારે આવી અનેક સમસ્યા ફરીથી અન્ય એક વોર્ડ માટે ચેનલ નર્મદાની ટીમ લઈને પહોંચશે. ત્યાં સુધી અમને રજા આપશો. ચેનલ નર્મદાની વોર્ડ યાત્રા માટે દેવેન્દ્ર વસાવા સાથે, અલ્પેશ રાઠોડ સાથે, હું જીગર દવે, ભરૂચ. ભરૂચ જિલ્લામાં કોરોનાનો આજે એક પણ કેસ નોંધાયો ન હતો. જિલ્લામાંથી કોરોના ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સતત કોરોનાનું સંક્રમણ પણ ઘટી રહ્યું છે અને કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નવો નોંધાયો ન હતો, જેના કારણે તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો. જિલ્લામાં હાલ સુધી સંક્રમિતોની સંખ્યા 3646 પર પહોંચી છે. અંકલેશ્વર ખાતે યોજાયેલ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની પૂર્ણાહુતિ શનિવારે કરવામાં આવી. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા તારીખ 4 થી ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સપોમાં 120 જેટલા સ્ટોલ રખાયા હતા. એક્સપોની પૂર્ણાહુતિ શનિવારના રોજ કરવામાં આવી, જેમાં શ્રેષ્ઠ સ્ટોલ ધારકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પૂર્ણાહુતિ કાર્યક્રમમાં એક્સપોના ચેરમેન પ્રવીણ તેરૈયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. ડિસેમ્બર મહિનામાં જ્યારે આ એક્ઝિબિશન કરવું કે નહીં એવા અમે આઉટઓમાં હતા, કેમકે કોરોના મહામારીએ ફરી ત્યારે માથું ઉચકેલું, પરંતુ આ એક્સપોની કન્ટિન્યુટી જળવાય એના માટે કોઈપણ ભોગે આ એક્સપો થાય એવી અમારા એસોસિએશનના દરેક પ્રતિનિધિઓની આગ્રહ હતો. અને અત્યારે જે આ મુલાકાતીઓ અને એક્ઝિબિટરોનો ઉત્સાહ જોતાં અમારા પણ ઉત્સાહમાં ખૂબ જ વધારો થયો છે, અને આગામી દિવસોમાં આવતા વર્ષે આનાથી પણ સારું એક્ઝિબિશન યોજાય એવા અમે પ્રયત્ન કરીશું. ભરૂચના આલ્ફા ગ્લોબલ ઇન્ડિયા દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ ખાતે ઇન્વેસ્ટરોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. બીડીએમએ હોલ ખાતે યોજાયેલ સેમિનારમાં સીઈઓ ચીમન શર્મા, મુખ્ય મહેમાન ભાવિન પટેલ તથા ડિરેક્ટર યશ શાહ ઉપસ્થિત રહ્યા હતા. 4 સાલ સે હમ પ્લાનિંગ મે થે વિજયજી ઓર સ્વામીજી કે અનુરોધ પર હમ 5 અગસ્ત 2020 કો અપને બ્રાન્ચ ઓપન કિયા. 6 મહિને કા હમારા બહોત સુંદર એક્સપિરિયન્સ થા. પહેલે મે ડાઉટફુલ થા કે આ છોટી જગહ હે, યહાં બ્રાન્ચ કેસે પોસિબલ હે. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે એક બાજ પક્ષીનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલમાં બર્ડ ફ્લૂનો વાવર ચાલી રહ્યો છે. જો કે ભરૂચ જિલ્લામાં હાલ સુધી એક પણ કેસ બર્ડ ફ્લૂનો જોવા મળ્યો નથી, પરંતુ આજરોજ વધુ એકવાર અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે એક બાજ પક્ષીનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોમાં મૃતદેહ જોઈ ભયનો માહોલ ફેલાયો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બાજ પક્ષીના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એક સપ્તાહમાં આ બીજો બાજ પક્ષીનો મૃતદેહ મળી આવવાની ઘટના પ્રકાશમાં આવી છે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના જન્મદિવસની બાહુબલી 2 ગ્રુપ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. એક ઝૂંપડપટ્ટીમાં બાળકીને એસી એનાયત કરવામાં આવ્યું હતું. બાહુબલી 2 ગ્રુપ દ્વારા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની જન્મદિવસની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. તેઓએ સર્વોદય ઝૂંપડપટ્ટીમાં એક નાની બાળકીને એસી એનાયત કર્યું હતું અને તેઓની મદદ કરવામાં આવી હતી. ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે આ એસી એનાયત કરવામાં આવ્યું હતું. ડોક્ટરનું કહેવું એવું હતું કે ઘણા સમય સુધી આ દીકરીને ઠંડકમાં રાખવી પડશે, તો આ ગ્રુપે અને અમારા કાર્યકર્તાઓએ બધાએ સ્વખર્ચે પોતાના ખિસ્સાના ખર્ચમાંથી એક એસી આ પરિવારને ભેટ આપ્યું છે, જેથી કરીને આ દીકરીની જિંદગી બચી શકે. હું આ તબક્કે હૃદયપૂર્વકના આખા ગ્રુપના હું હૃદયપૂર્વકના આ સેવાકીય અને માનવતાના દર્શન કરાવે એવા કાર્યમાં હું એ લોકોને અભિનંદન આપું છું.
समाचार पूर्ण करता पहला मुख्य समाचारों पर फरी एक नजर। AIMIM અને BTPના ગઠબંધન બાદ અસાઉદ્દીન ઓવૈસીની ગુજરાતની પ્રથમ જાહેર સભા ભરૂચ ખાતે યોજાઈ, ભાજપ અને કોંગ્રેસને મામા ભાણે જ ગણાવ્યા। આ મોદી અને શાહનું નહીં પરંતુ ગાંધીનું ગુજરાત છે, જણાવ્યું અસાઉદ્દીન ઓવૈસીએ। AIMIM અને BTPના ગઠબંધનની ભરૂચની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર શું પડશે અસર, નિહાળો ભરૂચ ટુ ધ પોઈન્ટ, ચૂંટણીની દશા અને દિશા। નગર સેવકોથી જનતા કેટલી નારાજ, ચેનલ નર્મદા આયોજિત વોર્ડ યાત્રામાં નિહાળો આજે ભરૂચના વોર્ડ નંબર 7ના મતદારો સાથે સંવાદ। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર, નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।